ब्रेक बाद फरीथी स्वागत। कोरोना वायरस तेनु स्वरूप बदली रह्यो छे। ब्रिटन मां कोरोना नो वायरस स्वरूप बदली रह्यो छे अने आ अहेवालो वच्चे हकीकत शुं छे? आ बदलायलो वायरस केटलो जोखमी छे? ब्रिटन थी आवनार अने तेमना संपर्क मां अवाय तो शुं थाय? ए साथे ज आपणी नवी रसी आ नवा वायरस पर कारगर निवडशे? आ तमाम सवालोना जवाब जाणवा माटे अमे डॉक्टर कमलेश उपाध्याय साथे खास वात करी। બ્રિટનમાં વાયરસનો પ્રકાર બદલાઈ રહ્યો છે કે પછી આ જ વાયરસે નવું સ્વરૂપ ધારણ કર્યું છે? આપણી સાથે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય છે, તેમની સાથે વાત કરીશું। બ્રિટનમાં જે પ્રકારે વાયરસના પ્રકાર બદલાવાની વાત આવી રહી છે, શું કોઈ નવો વાયરસ છે કે આ જ વાયરસે સ્વરૂપ બદલ્યું? જે જે વિસ્તારમાં યુરોપમાં કેસીસ વધ્યા ત્યાં આ વેરિયન્ટ જોવા મળી છે, પણ બધા જ પેશન્ટ આ વેરિયન્ટના છે એવું પણ નથી। આ બીજી વાત, ત્યારે આ વેરિયન્ટના કારણે કેસીસ વધ્યા। જે લોકો અમેરિકાથી છેલ્લા 15 દિવસ, જરા વધારે કહું તો છેલ્લા 28 દિવસ, 4 અઠવાડિયામાં બ્રિટનથી અહીં આવ્યા હોય, એ લોકોએ કોઈ તકલીફ થાય, એ લોકોને કોઈ સિમ્ટમ્સ આવે તો તાત્કાલિક સામે ચાલીને એ લોકોએ આરોગ્ય તંત્રનો સંપર્ક કરવો, એમનો નાગરિક ધર્મ છે। આ પહેલી વાત। બીજી વાત, જે લોકો એરપોર્ટ પર આવે ત્યાં સ્ક્રીનિંગ થાય। અને બીજી વસ્તુ, માત્ર આરટીપીસીઆરથી ખબર ન પડે, આમાં તો જેમાં એવું લાગે એવા કિસ્સામાં એનું જીનેટિક એનાલિસિસ, એના જનીનનું બંધારણ પણ જોવું પડે, જેના કારણે ખબર પડે કે વેરિયન્ટ છે કે નહીં, એ વસ્તુ છે। જો વાયરસ બદલાય તો વેક્સિનમાં ઉપયોગી રહે છે કે નહીં, વેક્સિન ઉપયોગી રહેશે કે કેમ, અને તેના માટે શું વેક્સિનમાં કંઈ બદલાવ કરવા પડે? જી, અત્યારે 3 પ્રકારની વેક્સિન અવેલેબલ છે વિશ્વમાં, હજુ પરમિશન કોઈને મળી નથી, એ દિવસોની હું વાત કરું છું અત્યારે। જે આરએનએ વેક્સિન જે છે કે ડીએનએ વેક્સિન કોઈ જગ્યાએ છે, બીજી જે છે વેક્ટર બેઝ વેક્સિન છે, અને ત્રીજી વેક્સિન જે છે ઇનેક્ટિવેટેડ વેક્સિન છે। ત્યારે આ સ્પાઇક પ્રોટીનના જે એન્ટીજન ત્યાં લીધા હોય એ સિવાયના બીજા 197 બીજા પણ લીધેલા છે, તો એક આ બે કે ત્રણના કારણે એની અસરકારકતા ઘટી જશે એ કહેવું બહુ વહેલું છે। એટલે એ ડરથી ન લેવી વેક્સિન એવું ન કરવું જોઈએ, આ હું સ્પષ્ટ માનું છું। છતાં પણ કઈ વેક્સિન આપણે ભારત સરકાર પરમિશન આપે છે એ પછી આપણે નિરાતે વાત કરશું। ટૂંકમાં કહીએ તો જે પ્રકારે વેક્સિન છે તે અસરકારક બની જ રહેશે, સાથે જ વેક્સિન ન લેવાની ભૂલ લોકોએ કરવી ન જોઈએ, સાથને સહકાર આપવો જોઈએ તપાસ બાબતે। બ્રિટનથી આવેલા લોકોએ પણ એટલો જ સાથ સહકાર આપી અને પોતાનું જ પરીક્ષણ જાતે કરવા માટેની અગમચેતી રાખવી જોઈએ। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9।